નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. વિગતો નવસારીથી વરસાદને લઈ મળી રહી છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને સતત બીજા દિવસે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે બે કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ગણદેવી તાલુકામાં વરસી ગયો છે. આ સાથે જ ખેરગામ, વાંસદા અને જલાલપુરમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. સતત બીજા દિવસે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગણદેવી તાલુકાની વાત કરીએ તો 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ચીખલીમાં 1 અને નવસારીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ખેરગામ, વાંસદા અને જલાલપુરમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને સતત બીજા દિવસે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ગણદેવી તાલુકામાં 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ચીખલીમાં 1 ઇંચ અને નવસારીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ સાથે જ ખેરગામ, વાંસદા અને જલાલપુરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. વિગતો વરસાદને લઈ પ્રકાશમાં આવી રહી છે નવસારી જિલ્લાથી. નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ગણદેવી તાલુકામાં 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને ચીખલીમાં 1 ઇંચ તથા નવસારીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ખેરગામ, વાંસદા અને જલાલપુરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે.